बनासकांठा जिलाना दसनाम गोस्वामी समाज युवा प्रमुख द्वारा पोताना फार्म हाउस में 1100 वृक्ष नु वावेतर करवामां आव्युं हतुं। थरात धारासभ्य अने विधानसभा अध्यक्ष ने प्रेरणा थी 52 प्रकार 1100 वृक्षों नु थरात तालुकाना बुढ़नपुर गाम में वावेतर थयुं हतुं। त्यारे थरात धारासभ्य अने विधानसभा अध्यक्ष ने प्रेरणा थी थरात तालुकाना खेडूते पोताना खेतर में 1100 वृक्षों वावेतर करी सरहदी पंथकना विस्तार ने हरियाणु बनावामां सहयोग आप्यो छे। थरात तालुकाना बुढ़नपुर गामना गुलाबीगिरी अतिथिए पोताना खेतरमां 52 प्रकारना 1100 वृक्षनी रोपणी करी अने एक अनोखी पहल शुरू करी छे। जो कि गुजरात विधानसभाना अध्यक्ष शंकरभाई चौधरीनी प्रेरणाथी गुलाबगिरी अतिथिए पोताना खेतरमां वृक्षनुं वावेतर करवानुं नक्की कर्युं हतुं। जो कि 52 प्रकारना फळनुं वावेतर करवामां आव्युं छे। आ उपरांत गुलाबगिरी अतिथिए जणाव्युं हतुं कि जेना उपर टूंक ज समयमां फळो आववानी शरूआत थशे ते फळो तद्दन फ्रीमां मित्रो सगा संबंधी तेमज हॉस्पिटलमां दाखल दर्दीઓને નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। મારું નામ અતિત ગુલાબગીરી શાંતિગીરી ગામ બુઢનપુર દસનામ ગોસ્વામી સમાજ મહામંડળ યુવા પ્રમુખ બનાસકાંઠા મેં આજે મારા ખેતર ફાર્મ હાઉસ ખેતરમાં 1100 જેટલા ઝાડ વાયા છે, એમાં તમામ પ્રકારના ઝાડ છે, કેરી આંબા ખારક જમરૂખ સંતૂર કાજુ અંજીર લીલી દ્રાક્ષ સૂકી દ્રાક્ષ જામફળ કેળા એવા તમામ પ્રકારના કોઈ કરી અને કુલ 52 પ્રકારના થઈ અને 1100 છોડ નો આજે વાવેતર કરેલ છે। આજે 2 મહિના થઈને કુલ વાવેતર તમને કોની પ્રેરણા મળી? મને આપણા થરાદ વિધાનસભાના અધ્યક્ષ મહોદય સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ચૂંટણી જીત્યા પછીનું એમનું વ્યસન મુક્તિ અને પર્યાવરણ શુદ્ધિકરણ અને ઓર્ગેનાઇક ફળ ફ્રૂટ આપણા વિસ્તારને મળી રહે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત હેલ્થ રહે આપણો વિસ્તાર, એવું એમનો લક્ષ્ય ધ્યાન એમના પ્રવચનો પાછું ગામે ગામ લક્ષ્ય શરૂઆત કરી હતી એમાં એ સાંભળી અને મને થયું કે શંકરભાઈ જો આટલું જો વિસ્તાર માટે ચિંતિત હોય તો હું શરૂઆત કરું કે મારા ગામને મારા વિસ્તારને કે મારા જે સ્નેહ સગા સંબંધીઓ હોય એમને આ ફળ ફ્રૂટ જે ચાલુ થશે ઉનાળા 2-4 મહિને તો એમને નિઃશુલ્ક આપવાનો દર્દી કે નિઃશુલ્ક મિત્ર વર્તુળ બધાને ને એ હેલ્થ રહે અને સાહેબશ્રીનો આ સિદ્ધાંત હતો તો એમાં પણ મેં આ શરૂઆત કરી છે। તો હું એવું ઈચ્છું છું કે આપણા થરાદ તાલુકાના થરાદ વિસ્તારના દરેક ગામે ગામનામાં પણ આવી 1-2 વાડીઓ કરે અને ગામને સગા સંબંધીને દરેકને પણ ફળ ફ્રૂટ મળી રહે અને સાહેબશ્રીનું જે આ વિસ્તારનું વ્યસન મુક્તિનું ને ઓર્ગેનાઇઝ રાસાયણ વગરનું ફળ ફ્રૂટ કરાવવાનું અને હેલ્થ રહે એવી ઈચ્છા છે તો એ પૂર્ણ થાય એમાં આપણે બધા સહયોગ કરો। થાનાજી રાજપૂત સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।